નમસ્કાર બાળમિત્રો, પુરુષાર્થ સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. પેજ નંબર 43 સુધી આપણે ભણી ગયા, આજે પેજ નંબર 44થી ભણવાનું છે. તો બધા પેજ નંબર 44 કાઢી અને રેડી રહેશે. પેજ નંબર 44, 44 ઉપર ઔરત અને કના બે માત્ર ઔ, ઔરત એટલે સ્ત્રી અથવા ઔષધ એટલે દવા, ઔથી સ્ટાર્ટ થતા બે શબ્દો અહીંયા રાખેલા છે. તમે ઔમાં મનપસંદ કોઈ પણ રંગ પૂરી શકો છો અને ડોટ્સવાળા ઔ ઘૂંટી અને કના બે માત્ર ઔ લખવાના છે ખાલી બોક્સીસમાં, બરાબર? તો ફટાફટ લખી લ્યો. અહીં બાળકો કને કના બે માત્ર કૌથી લઈ અને જ્ઞને કના બે માત્ર જ્ઞવ, ત્રને કના બે માત્ર ત્રવ અને શ્રને કના બે માત્ર શ્રવ સુધીનો આખો કોકો, કના બે માત્ર કૌવાળો આખો કોકો લખી અને બોલવાનો છે અને પાકો કરવાનો છે. લખી લ્યો ચલો, અને બોલી બોલીને લખજો એટલે યાદ રહે. અહીં બાળકો શબ્દો છે કને કના બે માત્ર કૌ, ન, ગો, રી, ઓ, ર, મો, સ, મ, ગો, ર, મો, સી, ફો, ર, ન, કૌશિક. આવી રીતના શબ્દો વાંચવાના છે અને બે વાર પહેલાં ડોટ્સવાળા છે એ ઘૂંટવાના અને એની નીચેની લાઇનમાં તમારે જેમ મેં લખ્યા છે એમ લખી નાખવાના છે. અહીં બાળકો પહેલાં જે ઔવાળા શબ્દો હોય એની નીચે, ઔવાળા શબ્દો છે ત્યાં એમની નીચે રાઇટ કરવાનું, જેમ કે ઔષધ, ઔરત અને ઔષધ, બરાબર? એની પછી ઔ સાથે અધૂરા શબ્દો જોડીને પૂરા શબ્દ કરવાના, જેમ કે ઔરત, ઔષધ, ઔષધ, ઓઝાર અને ઔલાદ, બરાબર? એની નીચે ચિત્રો જોઈને નામ લખવાના, ખીલોના, કૌવા, નૌકા અને હથોડા. અહીં બાળકો નામ ઉડા ઊભા અને આડામાં લખવાના છે. પહેલાંમાં નૌકર, પછી ઓઝાર, ખૂટતા શબ્દો લખી નાખવાના. ખીલોના તો ખીલોના અને બોના, નૌકા અને ચૌકા, પછી વચ્ચે જે ખાલી શબ્દો એક એક અક્ષર ખૂટે છે એ જોઈને લખી નાખવાના, બાજુમાં પૂરા છે જ. રમેશ સરોતા પકડ, મીના ચૌકા લાતી હે, માસી પૌધા લગાવ. આ ત્રણેય ખાલી જગ્યા ચિત્રને આધારે લખવાની છે અને